સુંદર દીકરા મેઘસ્યા
ॐ नमः शिवाय इति एकमन्त्रेण नमस्कार रूपेण मन्त्रपुष्पाञ्जलिं च समर्पयामि।
Shri Shivaya Namah Shivaya
शांति सो शांति भवतु सर्वासी शांति भवतु ओम नमः शिवाय। जय भोलेनाथ, जय सियाराम, जय श्री कृष्ण, जय स्वामी नारायण, हर महादेव। देवादिदेव भगवान ગંગેશ્વર મહાદેવના દિવ્ય મંગલ પટાંગણમાં આયોજિત શ્રી શિવ મહાપુરાણ મહાયજ્ઞમાં ઉપસ્થિત સર્વ શિવ કથા પ્રેમી શ્રોતાજન ભક્તજન, એમના હૃદય કમળમાં બિરાજમાન તે આત્મતત્વરૂપી પરબ્રહ્મ પરમાત્મા તત્વને મારા દંડવત સાષ્ટાંગ પ્રણામ સાથે મહાદેવ હર, તેમજ આપ સર્વેનું શિવ મહાપુરાણ મહાયજ્ઞ અંતર્ગત વ્યાસપીઠ તરફથી ખૂબ ભાવયુક્ત હૃદયથી હાર્દિક સ્વાગત સાથે અભિનંદન સાથે સેટેલાઇટના માધ્યમથી સુંદર શિવ મહાપુરાણની મંગલ ગાથાનો લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહેલ તમામ શિવ પ્રેમી શ્રોતાજન ભક્તજન, એમના હૃદય કમળમાં બિરાજમાન તે આત્મતત્વરૂપી પરબ્રહ્મ પરમાત્મા તત્વને પણ મારા દંડવત સાષ્ટાંગ પ્રણામ સાથે મહાદેવ હર, સાથે આપ સર્વેનું શિવ મહાપુરાણ મહાયજ્ઞ અંતર્ગત ગંગેશ્વર મહાદેવના પટાંગણમાં વ્યાસપીઠ દ્વારા ખૂબ ભાવયુક્ત હૃદયથી હાર્દિક સ્વાગત સાથે મહાદેવ હર, જય ભોલેનાથ, જય શંભુ। દેવાદિદેવ ભગવાન મહાદેવનું મંગલકારી ચરિત્ર, જે સર્વનું કલ્યાણ કરનારું ચરિત્ર હશે, બાબાસુત શૌનકાદિ ઋષિ મુનિ અને બ્રાહ્મણોને આ સુંદર મહાદેવનું ચરિત્ર પવિત્ર મંગલકારી કલ્યાણકારી પ્રયાગરાજની ભૂમિમાં શ્રવણ કરાવી રહ્યા છે, અને જે ચરિત્ર અંતર્ગત બાબા શુતે મહાદેવની કથાનો મહિમા ગાયન કર્યો છે, શંભુની કથા શ્રવણ કરવા માત્રથી માનવને કેવું કેવું શુભ ફળ મળે છે, મનુષ્યની તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ એમાંથી મુક્ત થઈ અને માનવ આ લોક અને પરલોકની અંદર નિરંતર પરમ શિવપદની પ્રાપ્તિ કરનારો બને છે, એટલો અદ્ભુત શિવચરિત્રનો મહિમા ભગવાન વ્યાસજીના પરમ શિષ્ય શુદ્ધ પુરાણીજી મહારાજ ગાયન કરે છે, અને એ જે મહાત્મ્ય શ્રવણ કરી અને શૌનકાદિ ઋષિ બ્રાહ્મણો બાબા શુતને કહે છે કે હે બાબા, હે પુરાણી, આપ કૃપા કરી અને અમને કહો કે શંભુનું ચરિત્ર શ્રવણ કરવા માટેનો વિધિ શું છે, જે અંતર્ગત બાબા શુતે શંભુની કથાનો વિધિ કહ્યો છે,
જે વિધિ અંતર્ગત આપણે અતિ સંક્ષિપ્તમાં ચર્ચા કરી, જેમાં વક્તાના લક્ષણો આપ્યા, મહાદેવની કથા મંડપ એને સ્વચ્છ રાખવાનું કહ્યું, ઇત્યાદિ ઘણો બધો વિધિ બતાવ્યો છે. અને પછી આગળ શ્રોતા માટે શું કરવું જોઈએ, શિવ મહાપુરાણની કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ, એનું થોડુંક અતિ સંક્ષિપ્તમાં ભગવાન વ્યાસજીએ વર્ણન કર્યું છે. કે જે પણ શિવપ્રેમી શ્રોતાએ ભગવાન મહાદેવનું ચરિત્ર શ્રવણ કરવા પ્રત્યેની પ્રીતિ અને લાલસા પ્રગટ કરી હોય એને શું કરવું, તો કે પ્રાતઃકાળમાં ઉઠી પોતાના નિત્ય કર્મ પૂર્ણ કરી અને સાવધાન બની મહાદેવના સાનિધ્યમાં આવી અને બિરાજમાન થવું, અને ત્યાં ભગવાન મહાદેવની જે પોથી છે એને પ્રણામ કરવા. એ શંકર ભગવાનની પોથી એ મહાદેવનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. મહાદેવના પુરાણ શિવ પોથીને જે કોઈ સામાન્ય પુસ્તક માને છે, એની અવગણના કરે છે, એની ઉપેક્ષા કરે છે, એવો માનવ સ્વયં પોતાની મૂઢતાનું પ્રદર્શન કરનારો સમજવો જોઈએ, એવો ભગવાન વ્યાસ કહે છે. એટલે દરેક શિવપ્રેમી શ્રોતાએ શંકર ભગવાનના ચરિત્ર અંતર્ગત એ શિવ મહાપુરાણ ધર્મગ્રંથનો આદર કરવો જોઈએ. ભગવાન મહાદેવનું બોલતું ચાલતું કોઈ સ્વરૂપ હોય તો એ છે શિવ મહાપુરાણ ધર્મગ્રંથ. એ શિવ પોથીના આદર બાદ ગણેશ અંબિકા સહિત ઇત્યાદિ દેવતાઓનું પૂજન કરવું, યથા યોગ્ય પ્રમાણે નમસ્કાર કરી અને પોતાનું આસન કથાની અંદર જમાવી દેવું, અને આસન જમાયા બાદ સાવધાન બની અને નિરંતર જે શિવ મહાપુરાણ અંતર્ગત ભગવાન વ્યાસજીએ નિરૂપણ કર્યું છે એ શિવ મહાપુરાણના એક એક શબ્દ ઉપર પૂર્ણતઃ ભાવ અને શ્રદ્ધા રાખવી જોઈએ. નિત્ય ભગવાન મહાદેવની પોથીને પત્ર પુષ્પ ઇત્યાદિથી એનું પૂજન કરી અને સુંદર રેશમી વસ્ત્રમાં વેંટાળી એનો સદાકાળ આદર કરવો જોઈએ. કારણ ભગવાન મહાદેવની પોથી એ શું છે, સ્વયં ભગવાન વ્યાસ કહે છે કે શંકર ભગવાનનું મહાપુરાણ એ સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. ભગવાન વ્યાસના શબ્દો છે, સાક્ષાત શિવ સ્વરૂપ પોતાની બુદ્ધિ શુદ્ધ કરી અને ભગવાન મહાદેવની ભક્તિમાં પરોવી જોઈએ, અને ભગવાન શંભુનું ચરિત્ર સાવધાન બનીને સાંભળવું જોઈએ. જે સાંભળવા માત્રથી શિવ પ્રેમી શ્રોતાનું કલ્યાણ થાય છે. અને પછી ઘણા બધા નિયમો બતાવ્યા છે, બ્રહ્મચર્યનું પાલન કરવું, માંસ મદિરા ડુંગળી લસણ હિંગ ગાજર મૂળા ઇત્યાદિ પ્રકારના જે માદક પદાર્થો છે એનું સેવન વર્જિત બતાવ્યું છે. નીચે સૂવું, પતરાળીમાં ભોજન લેવું, ઘણા બધા નિયમો અહીંયા આપ્યા છે. જે બધા નિયમો વક્તાઓથી પણ પાલન થઈ શકે એવા નથી, એટલા બધા નિયમો વર્ણવ્યા છે. પણ એ બધા જ નિયમો પાલન ન થઈ શકે તો જીવનની અંદર જો ભગવાન મહાદેવની કૃપા અને પ્રસન્નતા મેળવી હોય, આપણા જીવનમાં ક્યારે પણ દુઃખને નોતરું ના આપવું હોય, તો શિવ મહાપુરાણ અંતર્ગત માનવ જીવનની અંદર મનુષ્ય 5 પ્રકારના વિવેકને અપનાવે છે ને, તો એને ક્યારે પણ દુઃખી થવાનો વારો આવતો નથી. જે કયા વિવેક, તો કે ખાણી પીણી વાણી આચાર અને વિચાર. આ 5 વિવેક જે કોઈ માનવ હર હંમેશ માટે અપનાવીને રાખે છે એના જીવનમાં ક્યારે પણ દુઃખી થવાનો વારો આવતો નથી. ખાણી એટલે
આહારની અંદર હંમેશા વિવેક હોવો જોઈએ. શિવ મહાપુરાણ કહે છે કે મનુષ્ય જેવો આહાર લે છે એવો જ એનો વિચાર હોય છે, અને જેવો માનવનો વિચાર હોય છે એ પ્રમાણેનું એનું કર્તવ્ય એનું કર્મ હોય છે, અને કર્મ પ્રમાણે એની જાતિ નક્કી થતી હોય છે. એટલે હંમેશા આહારની શુદ્ધિ, ત્યાર પછી પીણી, એટલે કે જે તે પ્રકારના માદક પદાર્થો જીવનમાં ક્યારેય પણ એનું પાન ન કરવું જોઈએ. શિવ મહાપુરાણ ના પાડે છે. માનવ શરીરની અંદર સૌથી પહેલા રોગ ઘર કરવાનું માધ્યમ હોય તો માણસની આહારની અંદર ભોજનની અંદર અવિવેકતા. મનુષ્ય જ્યારે ભોજનની અંદર અવિવેકતા કરે છે, આહારમાં અવિવેક યુક્ત ભોજન લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે માનવ દેહની અંદર બીમારી ઘર કરવાની આવશ્યકતા રહેતી હોય છે. ભોજનમાં હંમેશા માનવે વિવેક રાખવો જોઈએ. જે નિરંતર ભોજન પ્રસાદમાં વિવેક રાખે છે એના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના રોગ થવાની સંભાવના રહેતી નથી. પીણીમાં પણ વિવેક, ખાણી પીણી અને પછી વાણી, વાણીની અંદર હંમેશા વિવેક રાખવો જોઈએ. શિવ કથા વ્રતિય વાણી હંમેશા મધુર અને બીજાનું કલ્યાણ થાય એવા જ શબ્દ બોલવા જોઈએ. કારણ કે આ જગતની અંદર શબ્દ એ બ્રહ્મ છે, વાણી એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એકવાર મુખમાંથી બોલાયેલો શબ્દ એને પાછો ખેંચી શકાતો નથી, દેહમાંથી નીકળેલા પ્રાણ એને પણ પાછા લઈ શકાતા નથી, કમાનમાંથી નીકળેલું તીર એને પણ પાછું લઈ શકાતું નથી, અને મનુષ્ય જીવનના હાથમાંથી ગયેલો સમય એને પણ પાછો મેળવી શકાતો નથી. હંમેશા જ્ઞાની સમજવું, શિવ કથા પ્રેમી હર હંમેશ માટે વાણીમાં સદાકાળ વિવેક રાખવો જોઈએ. જ્યાં સુધી ભગવાન મહાદેવનું ચરિત્ર શ્રવણ કરવાનો વ્રત લીધો હોય એવા શિવ પ્રેમી માનવે સદાકાળ સદાકાળ એક એક શબ્દ બોલતા પહેલા ઘણો બધો વિવેક અપનાવવાનું ભગવાન વ્યાસે કહ્યું છે. આ જગતની અંદર મનુષ્ય પોતાની મધુર અને પ્રિય અને સત્ય વાણીથી શત્રુને પણ પોતાનો મિત્ર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. માણસની ઓળખાણ પોતાની વાણી આપી દેતી હોય છે. વાણીનો વિવેક એ માણસની શ્રેષ્ઠ ઓળખાણ છે. વાણીનો વિવેક એ માણસનું એક શ્રેષ્ઠતમ સફળતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું એક નંબરનું પગથિયું છે. અમારા સંત કબીરે તો કહ્યું છે કે બાની એસી બોલીએ મન કા આપા ખોજ, આપકો ભી સુખ હોય ઓર ઔરન કો ભી સુખ પાય. શિવ કથા વ્રતિ નિરંતર વાણીમાં હર હંમેશ વિવેક રાખવો જોઈએ. ક્યારે પણ કોઈના આત્માને દુઃખ પહોંચે એવા શબ્દ ભૂલથી પણ શિવ કથા વ્રતિ ન બોલવા જોઈએ. બોલી શકાય તો બીજાના માટે હંમેશા કલ્યાણકારી બોલવું, હિતકારી બોલવું, બીજાનું મંગલ થાય એવા વચનો બોલવા, કોઈના હૃદયને પણ ઠેસ પહોંચે એવું શિવ કથા વ્રતિ એક પણ વચન ન બોલવું જોઈએ. એવું સ્વયં ભગવાન વ્યાસ કહે છે. એવું શિવ મહાપુરાણ અંતર્ગત બાબા સૂત ઋષિઓને કહે છે. ખાણી પીણી વાણી અને પછી આચરણ પણ શુદ્ધ રાખવું, અને વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખવા. આ પાંચ વિવેક જે કોઈ માનવ પોતાના જીવનકાળની અવધિ દરમિયાન અપનાવે છે અને મહાદેવનું આરાધન કરે છે, મહાદેવની કથાને સાંભળે છે, તો એ તમામ પ્રકારની કથાઓ શ્રવણ કરવાનું પુણ્ય પણ પ્રાપ્ત કરે છે. એમાં કોઈ સંશયને સ્થાન નથી. સત્યમ સત્યમ ન સંશય, એ શ્રેષ્ઠ. તમામ પ્રકારમાં પુરાણોમાં તિલક સમાન કોઈ મહાપુરાણ હોય ને તો એ ભગવાન શંભુનું પુરાણ છે, જેને મહાન તિલક સમાન કહ્યું છે. કોઈ પણ માનવો બધા જ શણગાર સજે, પણ એનો શણગાર જ્યાં સુધી કપાળની અંદર લલાટની અંદર તિલક નથી કરવામાં આવતો ને ત્યાં સુધી એનો શણગાર અધૂરો રહે છે. અમારી બહેનો ગમે એટલા દર દાગીના ઘરેણા ગમે એટલું શરીરને સજાવટ કરે,
પણ જ્યાં સુધી બાલમાં તિલક કરવામાં ન આવે ત્યાં સુધી એનો શણગાર અપૂર્ણ રહે છે. કોઈ પણ માનવ ગમે એટલા વસ્ત્ર પહેરશે, ગમે એટલા અલંકારો ધારણ કરશે, આભૂષણો ધારણ કરશે, પણ એનો શણગાર ક્યારે પૂર્ણ થશે? તો કે બાલની અંદર તિલક નહીં થાય ત્યાં સુધી, તિલક થશે પછી જ પૂર્ણ થશે, તિલક નહીં થાય ત્યાં સુધી એનો શણગાર અપૂર્ણ રહે છે. એમ બધા પુરાણોમાં તિલક સમાન, તિલકનો અર્થ થાય છે પ્રધાન, તિલકનો અર્થ થાય છે મુખ્ય, તિલકનો અર્થ થાય છે સર્વોપરી, તિલકનો એક અર્થ થાય છે સર્વશ્રેષ્ઠ, તિલકનો એક અર્થ થાય છે સર્વોત્તમ. એ બધા જ પુરાણ અને શાસ્ત્રમાં ધર્મ ગ્રંથની અંદર શિવ મહાપુરાણ એક એવો ગ્રંથ છે. બાબા વ્યાસ કહે છે જે કોઈ માનવ એને વિવેકથી શ્રેષ્ઠ આચરણ અને શ્રેષ્ઠ વિચારો દ્વારા નિરંતર શિવ મહાપુરાણનું સેવન કરે છે અને સાંભળે છે એને જગતના બધા જ પુરાણો શ્રવણ કરવાનું પુણ્ય ફળ આપમેળે પ્રાપ્ત થાય છે. કારણ કે તમામ પુરાણોમાં શિવ મહાપુરાણ એ પ્રધાન છે, તિલક સમાન છે. સ્વયં ભગવાન વ્યાસ લખે છે, બાબા સૂત બોલે છે, ઋષિઓને કહે છે શિવ મહાપુરાણ એ કેવું છે? શ્રીમાં શિવ પુરાણ તો પુરાણ તિલક સ્મૃત સનાતન ધર્મની મુખ્ય નિશાનીઓ હોય ને તો બાલમાં તિલક, અંગમાં કંઠી શિવ પ્રેમી હોય તો રુદ્રાક્ષ, વૈષ્ણવ હોય તો તુલસી, પણ અંગની અંદર કંઠી, બાલમાં તિલક, શિખા શુદ્ર અને તિલક એ ભારતીય સત્ય સનાતન સંસ્કૃતિના સંસ્કારોની નિશાની છે. અમારું શિવ મહાપુરાણ કહે છે કે જેના બાલમાં તિલક ન હોય, જેના અંગમાં કંઠી ન હોય, જેના મુખમાં ભગવાનનું નામ ન હોય, જેના જીવનમાં ઈશ્વરની ભક્તિ ન હોય, એવા માણસનો અમારા સંતો કહે છે કે વિશ્વાસ ન કરવો જોઈએ, ઉસકા કભી ભી ભરોસા નહીં કરના ચાહીએ, ઉસકે સાથ કોઈ વ્યવહાર નહીં કરના ચાહીએ, કે જિસકે જીવન મેં ભગવાન કી ભક્તિ નહીં. એટલો મહિમા બતાવ્યો છે. જગતની અંદર જેના મુખમાં શિવનું નામ નથી, મહાદેવની આરાધના નથી, શિવની ઉપાસના નથી, એવો માનવ આ પૃથ્વી ઉપર ભાર રૂપે સમજવો જોઈએ. જેના જીવનમાં ક્યારે પણ ભગવાન શંકરની ભક્તિ નથી, જેના કાનમાં ક્યારે પણ મહાદેવની કથાના શબ્દો ગુંજતા નથી, જેને પોતાના જીવનકાળની અવધિ દરમિયાન ક્યારે પણ શિવ મહાપુરાણની કથા સાંભળી નથી ને, ક્યારે પણ પોતાના જીવનની અંદર મહાદેવની ભક્તિ અંગીકાર નથી કરી, ક્યારે પણ એના જીવનમાં એ માનવે શિવનું પૂજન નથી કર્યું ને, એવો માનવ આ ધરા ઉપર ભાર રૂપ છે, જેને અમારા સંતોએ દુરીજન કહ્યો છે. અને એવા દુરીજનનો આ સંસારમાં આ પૃથ્વી ઉપર એની કોઈ આવશ્યકતા નથી. એ જ્યાં જ્યાં પગલા માંડે છે ત્યાં ત્યાંની ભૂમિ થર 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 કાંપે છે કે જેના જીવનમાં મહાદેવની ભક્તિ નથી, જેના જીવનમાં ક્યારે ભગવાન શિવની ઉપાસના નથી, એવો માનવ જ્યાં જ્યાં ભૂમિ ઉપર પગલા માંડે છે ત્યાંની ભૂમિ થર થર કાંપે છે. એને દુરીજન કહ્યો છે, એને મહાદુષ્ટ કહ્યો છે, એને મહાસઠ કહ્યો છે. મહાસઠ એટલે ચોર, લૂંટારો એનો અર્થ થાય. સઠ શબ્દનો અર્થ ચોર, લૂંટારો, બીજાનો હડપ કરી લેવાનો, લેનારો, બીજાનું પડાવી લેનારો સમજવો જોઈએ. જેના જીવનમાં મહાદેવની ઉપાસના નથી, મહાદેવની ભક્તિ નથી, એને દુર્જન કહ્યો છે. અને એનું આ સંસારની અંદર, આ જગતની અંદર કોઈ કામ પણ નથી. અહીંયા તો કોનું કામ છે?
તો કે જેના હૃદયની અંદર શ્રેષ્ઠ રીતે ભગવાન મહાદેવની ભક્તિ અંગીકાર થઈ છે ને, એવા માનવનું કામ છે. અમારા સંતો પણ કહે છે જેના મુખમાં મહાદેવનું નામ નથી ને, એવા દુરીજનનો અહીંયા કોઈ કામ પણ નથી. અમારા સંતોના શબ્દો છે, જેના મુખમાં શિવનું નામ નથી એવા દુરીજનનો શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય
ભગવાન મહાદેવ નો પ્રિય બને છે,
એ મહાનતાને પ્રાપ્ત કરી અને એનો ભવો ભવનો રોગ મટી જાય છે, એ ભવ રોગનું નિવારણ થઈ જાય છે. સ્વયં બાબા સૂત મહાત્માઓને કહે છે, ભગવાન વ્યાસ લખે છે કે મહાદેવનું પુરાણ જે કોઈ સાંભળે છે એના ભવ ભવના રોગ મટી જાય છે, ભવ રોગનું નિવારણ થાય છે. ભગવાન વ્યાસના શબ્દો છે. ભગવાન વ્યાસ કહે છે, રમણ કરનારો બને છે અને એના ભવ રોગ નું નિવારણ થાય છે. ભગવાન વ્યાસ કહે છે, મુક્ત થાય છે. એના કલિકાલ ની અંદર જે કોઈ માનવ પુણ્ય થી વર્જિત થયેલો હોય, ભયંકર માં ભયંકર પાપ કર્મ કરનારો કેમ ન હોય, એવો માનવ પણ મહાદેવના પુરાણનો આશ્રય લે છે તો કે એનું કલ્યાણ થાય છે. અને આગળ ભગવાન વ્યાસ ઘણો બધો મહિમા વર્ણન કરતા કહે છે કે ભયંકરમાં ભયંકર પાપ કર્મ કરનારો માનવ કેમ ન હોય, એવો માનવ પણ મહાદેવનું ચરિત્ર સાંભળે છે તો શિવ ચરિત્ર સાંભળવા માત્રથી બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, જોગી હત્યા, ચુવર્ણની ચોરી, મતપાન, માંસાહાર ઇત્યાદિ ઇત્યાદિ પ્રકારના ભયંકરમાં ભયંકર મહાન મહાન અઘોરમાં અઘોર પાપ કર્મ કરનારો માનવ એ પણ મહાદેવનું સાનિધ્ય લઈ પણ મહાદેવનું ચરિત્ર સાંભળે છે, શંકર ભગવાનની કથાનો આશ્રય લે છે તો એ ભયંકરમાં ભયંકર પાપ કર્મ કરનારો જીવ પણ તત્કાલ મુક્ત થઈ જાય છે. એમાં કોઈ પણ સંશયને સ્થાન નથી. મહાદેવની કથા શ્રવણ કરવા માત્રથી મહાન મહાન યજ્ઞ કરવાનું પુણ્ય ફળ મળે છે. મહાનમાં મહાન યજ્ઞો કે જે ત્યારે કલયુગના મનુષ્ય માટે કરવા પણ અસંભવ છે. રાજ્ય યજ્ઞ, અગ્નિશ્રોમ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, દેવીયાગ, શિવયાગ, વિષ્ણુયાગ, આવા આવા જે યજ્ઞો અતિ ખર્ચાળ, એના માટે ઘણી બધી ધનની આવશ્યકતા પડે, ઘણો બધો સમય જોઈએ, ઘણા બધા સેવકોનું જૂથ જોઈએ, ઘણા બધા વિદ્વાન 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 વેદપાઠી બ્રાહ્મણોની આવશ્યકતા પડે, ત્યારે આવા